મધ હોય એટલે મધ આવે, અધિકાર ચડે એટલે અધિકાર મળે એટલે અહંકાર આવે. પણ તમે તો હવે જન્મ્યા ત્યારથી જાણે વટના ટુકડા થઈ ગયા. જો કોલેજમાં તમને ટીચર કંઈ કહી ન શકે, ઘરમાં તમારા મા બાપ તમને કાંઈ ન કહી શકે, હજી આગળ કહું, તમે કદાચ નોકરી કરતા હો ને તમારો બોસ પણ હવે તમને કાંઈ કહી ન શકે. એક બોસ કદાચ સંભળાવે ને, હવે બોસ કી આઈસી તૈસી, એ શું આપણને રિજેક્ટ કરતો, આપણે એને રિટાયર કરી દેવાનું. એને કહેવાનું મન થાય ડોબા નોકરી શોધવા માટે ટાયર્ડ થઈ ગયો, તો હવે કોકને રિટાયર કરવા તું ક્યાંથી નીકળ્યો, મન મન તો નોકરી મળી છે. પણ ઈગો, વર્તમાન કાળનો ઈગો તમને નોકરી પણ છોડાવી શકે છે, તમારા મા બાપનું ઘર પણ છોડાવી શકે છે, તમારા કોલેજના ટીચરની સામે પણ તમને પડાવી શકે છે. મને કહેવા દો, અરે તમારા અહંકારને પોષણ આપ્યું હોય ને બીજા કોઈએ નથી આપ્યું, તમારા મા બાપે આપ્યું છે. તમે જે માગ્યું એ તમને આપતા ગયા છે. મને યાદ છે, અમે નાના હતા, હું 10th સુધી ભણ્યો પણ હાફ પેન્ટની અંદર. અમે આખી જિંદગીમાં મેં ખાલી બે ફૂલ પેન્ટ પહેરી. બિફોર 40 યર્સ, 40 વર્ષ પહેલાં મેં દીક્ષા લીધીને મારી દીક્ષા નક્કી થઈ માટે મને બે પેન્ટ સીવડાવી આપી હતી, બાકી હાફ પેન્ટ આખી જિંદગી કાઢી છે. અને તમે અત્યારે આ તો 3 વર્ષના અંદર આવવા નથી મળતું, બાકી હું ઘણી વખત પ્રવચનમાં કહું 3 વર્ષનો ટેણીઓ હશે એને ઊભો કરો, જીન્સ વગર વાત જ નહીં હોય. જોયો ક્યારે એનો બાપ હાફ પેન્ટમાં ફરતો હોય પાછો? હું તમને પૂછું, તમારા પપ્પા તમને ન કહી શકે કઈ? તમારી મા તમને કઈ કહી ન શકે? તમારા પપ્પા તમારી મમ્મી તમને કઈ કહે ને તમારું મોઢું ચડી જાય, તમે બોલો નહીં, તમે ખાવ નહીં? આ તમારા મા બાપ પ્રત્યેની તમારી ભક્તિ નથી, કમભક્તિ છે. યાદ કરો, તમારા મા બાપે તમારા પર કેટલા ઉપકાર કર્યા છે, ત્યારે મા બાપનું રાઈટ છે. તમે કંઈક ગલત કરો, તમે કંઈક ખોટું કરો, ત્યારે તમારા મા બાપ નહીં કહેતો, તમને કોણ કહેશે? મા બાપ સાથે તો તમારા લોહી અને લાગણી બેયના સંબંધ છે. તમારા કરતાં તો અમે સાધુ સાધ્વી સારા. અમારા ગુરુ આજે પણ અમને કંઈક કહી શકે છે. અમારી મિસ્ટેક થાય તો અમારા ગુરુ આજે અમને કહી શકે છે. અને અમારા ગુરુ કે કદાચ અમને ખોટું લાગી જાય, પણ નેવાર અમારી લાઈફમાં 40 વર્ષમાં અમે અમારા ગુરુની સામે ક્યારેય એક અક્ષર ઊંચા અવાજે નથી બોલ્યા. લોહીનો ક્યાં સંબંધ? અમારા ગુરુ કે અમારો બાપ નહોતો. અમે દીક્ષા લીધી ત્યારે એમને માંડ ઓળખતા થયા હતા, અને દીક્ષા લીધા પછી અમારું જીવન એમના ચરણોમાં સમર્પિત કરી દીધા પછી આ ગુરુએ ક્યારેક તતડાવ્યા હોય, ખખડાવ્યા હોય, અમે ક્યારેય એમની સામે નથી બોલ્યા. ગુરુ છે, ગુરુ નહીં કહે તો કોણ કહેશે? તમને કહું છું, તમારા મા બાપ નહીં કહે તો તમને કોણ કહેશે? આટલો ઈગો તમારો, તમારા બાપને પણ તમે ન સાંભળો, એને દાદ ન આપો, તમારી માને તમે ન સાંભળો, પણ આ ઈગોનું પોષણ જો કર્યું હોય તો મને ફરી કહેવા દો, તમારા મા બાપે કર્યું છે. બચપણની અંદર તમે જે માગ્યું એ તમને આપ્યું છે. પપ્પા હું 10th માં 90 એપ લાવું તો શું આપશો? તમે એક્ટિવા ને સ્કૂટીઓ લીધી છે. તમે 12th માં આવ્યા પછી તમને આઈપોડ, આઈપેડ, આઈફોન બધું જ અપાયું છે. તમને જે કપડાં જોઈએ કપડાં એને અપાવ્યા છે. તમારે જે એસેસરી જોઈતી હતી એ એસેસરી એને અપાવી છે. ઇવન હું તો જોઉં છું, 5મા ધોરણનો છોકરો હોય ને એની મા મને કહેતી હોય કે મારા સાહેબ શાક એને ન ભાવે, એ જે કે શાક બનાવી આપવું પડે. તમારા ઘરમાં શાક કેટલા બને છે? કેટલા બને છે? જેને જે શાક ભાવતું હોય એ શાક એની માએ કરીને આપવું પડતું હોય છે. અને મેં ત્યાં સુધી સાંભળ્યું છે, તમારું ન ગમતું શાક આવી જાય થાળીમાં તો તમે થાળીના કા કર્યા છે. આટલી હદે તમે નીચે ઉતરો. યાદ રાખજો, અત્યાર સુધી કદાચ તમારા મા બાપે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી હશે. આવતીકાલે તમારા મેરેજ થાય ને તો હું તમને પહેલા કહું છું, મેરેજ થાય ત્યારે કુંડલી લઈ ગોર મહારાજની પાસે પછી જજો, જોશી મહારાજની પાસે પછી જજો. ખાસ કરીને છોકરીઓને કહું છું, તમારા મેરેજ થવાના હોય તો તમારી કુંડલી લઈને જોશીની પાસે પછી જજો, ડિવોર્સ લોયરની પાસે પહેલા જજો, અને એની પાસે જાણજો આજના કાળમાં ડાયવોર્સ કયા કયા કારણે થાય છે. પહેલા તમારા જીવનમાં એ કારણોને દૂર કરજો, પછી મેરેજ કરવા જજો. નહીં તો એ મેરેજ કર્યા પછી યાદ રાખજો, ડિક્શનરીમાં પહેલા ડી ફોર ડાયવોર્સ આવે છે, એમ ફોર મેરેજ પછી આવે છે. નહીં સમજાયું? મેરેજ કર્યા પછી બધા ડાયવોર્સ થતા હોય, પણ ડાયવોર્સના કારણે મેરેજ પહેલા જો તમારામાં પડેલા હશે, આજ નહીં તો કાલ તમારા ડાયવોર્સ થયા વગર નથી જ રહેવાના. ડગલા બંધ સંભળાતા હોય છે ડિવોર્સ. ડિવોર્સ અને સુસાઇડના મૂળમાં બીજું કાંઈ નથી, તમારો અહંકાર છે.
નહીં, બીજું બધું જ બાજુ પર મૂકો, કોઈની ભૂલ મત કાઢો, સૌથી પહેલી તમારી ભૂલ છે, તમારો ઈગો એટલો જબરદસ્ત હોય.